सौ प्रथम जे प्रकारे सीएनजी ना भाव वधारानी वात करवामां आवे छेला 10 મહિનામાં જોવા જઈએ તો 30 થી 40 રૂપિયાનો જંગી વધારો થયો છે. પહેલા 55 રૂપિયા ગેસ સીએનજી નો ભાવ તો આજે 85-88 થયું છે. કેટલી મુશ્કેલી પડે છે હાલના સમયમાં પરિવાર ચલાવવામાં એક રિક્ષા ચાલક? ઘણી મુશ્કેલી પડે છે. જે શરૂમાં 45 રૂપિયા ભાવ હતો અત્યારે 84 રૂપિયા ભાવ થઈ ગયો છે. હવે પેસેન્જરો બી કેવું છે કે બેસવાનું છે ને ઓછું કરી નાખ્યું, કારણ કે અમે જે ભાડું કહીએ એ ભાડું એમને પોસાતું નથી અને એ ભાડું કહીએ અમને પોસાતું નથી, એટલે પારાવાર મુશ્કેલીઓ તો છે જ. બહુ તકલીફ પડે છે, કેમ કે વધારે વધારે રોજ 2-3 રૂપિયા વધી જાય છે બરાબર. અને પછી મોંઘવારી તો બહુ જ એટલી છે ને કે પૂરતી જ નહીં પડતી, કેટલી બી મહેનત કરીએ. ઘરાકો માટે તો કશું જ નથી, એ લોકો તો બિચારા આ નદી પાર છે ને એમાં જ ખાલી મીટરથી ભાડું થાય છે. બાકી પેલી બાજુ તો જે શટલ જ ચાલે છે, 5 રૂપિયામાં પહેલાં હતું, હવે મિનિમમ 10 રૂપિયા થઈ ગયા. 10થી ઉપર તો કોઈ 15 આપતું જ નથી, 10 રૂપિયા જ આપે છે. બધી જગ્યાએ શટલો ચાલે અને જે અમે મીટરવાળા છીએ, વ્યવસ્થિત ધંધો કરવા માગીએ છીએ, એ શટલવાળા વચ્ચે આવી જાય છે. હવે પરિવાર આપે, પરિવાર ચલાવો કઈ રીતે, ગુજરાન ચલાવો કઈ રીતે? કારણ કે 84 રૂપિયા ભાવ છે અને દિવસે દિવસે એનો ભાવ વધતો જ જાય છે. અદાણી અંબાણીનો જ છે ને ફાયદો છે, આમાં કોઈનો રિક્ષા ચાલકોનો ફાયદો નથી. ગુજરાત સરકારે આપણને, કેજરીવાલ સરકારે 5-5 હજાર રૂપિયા આપ્યા હતા કોરોના કાળમાં, આપણને ક્યાં આપ્યા હતા? ગુજરાતમાં કોઈ રિક્ષા ચાલકને કોઈ આપ્યા નથી, કોઈ ફાયદો કર્યો નથી. હા, પેસેન્જરે નથી બેઠતા, મોંઘવારી હા મોંઘું પડે છે તો શેરિંગ ઓટોમાં બેસે છે. હા, મીટરથી કોઈ બેસતો જ નથી. હા, હાલત કતરાઈ છે. કશું જ નહીં, કશું જ થયું નથી, કોઈ જ ફરક નથી. જે ગેસ પહેલાં અત્યારે જે ભાવ છે ને એમાં ને એમાં જ ધંધો થાય છે, એવું જ છે. ખાલી અમારો ગેસ વધારે પડે છે, ધંધો તો થતો જ નથી. સૌથી ત્રસ્ત વર્ગ અત્યારે કહી શકાય રિક્ષા ચાલક છે, કેમ કે ધંધા પાણી બિલકુલ નથી. આજો બેઠા છે નવરા, તમે અત્યારે બી જોઈ શકો છો, બિલકુલ ફ્રી જ છીએ અમે. કારણ કે કોઈ પેસેન્જર મળતા નથી, કોઈ ધંધા નથી. મોંઘવારી ચારે બાજુ એટલી બધી છે કે અમારો પ્રશ્ન એ છે. ગેસના પૈસા જ આપણે ફરાવતા રહીએ અને ગેસ ભરાવતા રહીએ, ફરતા રહીએ ગેસ ભરાવતા રહીએ. મેં રિક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો ને તેમણે જે પ્રકારે દિલ્હીના જે રિક્ષા ચાલકો છે તેમણે 5-5 હજાર રૂપિયા આપવાની વાત કરી હતી કોરોના કાળમાં. અને કીધું હતું કે અમે ગુજરાતમાં પણ આ પ્રકારે રિક્ષા ચાલકો માટે જે કોરોના પછી જે કહેવાય અહીંયા તેમના બાળકોનું શિક્ષણ મફત આપીશું, સ્વાસ્થ્ય અંગે આરોગ્યલક્ષી સેવાઓ મફત કરીશું ને થોડા ઘણા ભાવમાં પણ નિયંત્રણ લઈશું. આ જાહેરાતને તમે કઈ રીતે જોઈ રહ્યા? કોઈ જાહેરાત નથી, કોઈ પૈસા કોઈ મિલાય નહીં, કુછ ભી નહીં મિલાય. અમદાવાદમાં તો કોઈ નહીં, અમદાવાદમાં તો ક્યાંક નહીં. સારું છે, આવી જાય તો અમારા રિક્ષા માટે તો બહુ જ સારું છે, કેમ કે અમારી તો આ સ્કૂલ વર્ધી છે. છેક સુધી અમે આ રિક્ષા જ ચલાવવાના છીએ, આ તો છોડવાના નથી. કેમ કે છૂટક રિક્ષા ચલાવતા હોત તો અમે તો ક્યારની ના પૈસા મળતા હોત તો અમે છોડી દેતા. અમારી તો મજબૂરી જ છે. આ અપંગ છોકરાઓ છે, બ્લાઇન્ડ છે, બેરા મૂંગા છે, એમની વર્ધી છે, સેવા કરીએ છીએ. એમનું બી ભાડું હજુ સુધી ગેસના ભાવ વધ્યા છે તો બી ભાડું નથી વધાર્યું, એનું એ જ ભાવ છે અને અમે લઈને આવીએ છીએ. એક સેવા છે ને એક અમારો છેલ્લો આ રિક્ષાવાળાનો ઓપ્શન છે કે આ વર્ધી છે તો અમે મારવાના જ છીએ છેક સુધી. અને રિક્ષાનું ભાડું વધશે, ઓછું થશે, ગેસ થશે, નુકસાન તો અમને પડવાનું જ છે. એ કોઈ અહીંનો કોઈ મુખ્યમંત્રી કે આટલા ટાઈમની જે બી સરકાર આવી એણે કોઈ રિક્ષા ચાલકોની કોઈ સહાય કરી નથી. કેજરીવાલ આવે છે તો એ થોડું બી કહે છે. એમણે શું છે કે અગાઉ બી દિલ્હીમાં એ લોકોએ રિક્ષા ચાલકોની રહેમ નજરથી એમની શું છે મદદ બી કરી હતી કોરોના કાળમાં. અચ્છા, અત્યારે બી એ આવીને અહીં એવો ગેરંટી આપે છે કે અમે આવીશું તો રિક્ષા ચાલકોનું કંઈક સાંભળીશું, એમનું કંઈક બી પ્રોબ્લેમ હશે તો અમે સોલ્વ કરીશું. એટલે અમને વિશ્વાસ બી છે કે કેજરીવાલ સરકાર આવશે તો અમને ફાયદો થવાનો જ છે. આપણી પાસે તો કોઈ નથી આવ્યો આજ સુધી, આજ કોઈ નથી આવ્યો. હા, અમે કહીશું ચોક્કસ કે પાર્ટી થાય અમારી. લાગશે લાગશે, આવશે આવશે, 100% આવશે. ભાઈ આમાં તો કેવું છે, અહીં તો શિક્ષણ તો બધું કથળી જ ગયેલું છે. અહીં ક્યાંય કોઈ સ્કૂલમાં તમને જોયો તો મ્યુનિસિપાલિટીની સ્કૂલ જેટલી હતી ઉપરથી એ બંધ થઈ ગઈ છે. કોઈ ચાલુ છે ને એને હજી ચાલુ છે એને બી બંધ કરવાની ફિરાકમાં છે. બાકી તો કોચશું અહીં શિક્ષણ પ્રત્યે તો કંઈ છે નહીં, જે છે એ બધું પ્રાઇવેટ થઈ ગયું છે તો બધાને પ્રાઇવેટમાં જ બધાને જવું પડે છે, મજબૂરીથી જવું પડે છે. હા તો કરીશું સપોર્ટ, હા તો સપોર્ટ કરીશું, વધારે સપોર્ટ કરીશું. શું લાગે છે ગુજરાતમાં પરિવર્તન આવશે?
अगर केजरीवाल आवे तो परिवर्तन तो आवशे। जो तमे आ वीडियो फेसबुक पर जोई रहा छो तो लाइक अने फॉलो करो, अने यूट्यूब पर जोई रहा छो तो अमारी चैनल ने सब्सक्राइब करो। सत्तरे.com आजादी समाचारों की।